હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ લેક્ચર. આજે લેક્ચરની વાત આપણે જે કરવાના છીએ એ ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા. સોશિયલ સાયન્સની અંદર કૃષિ ક્ષેત્રે જે સુધારા થયા છે એની આપણે મુદ્દાસર ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં તો એ જાણવાનું છે કે ટેકનિકલ ફેરફાર આપણા દેશમાં કયા થયા છે, એ પણ જરૂરી છે ને. તો સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોસ છે, રહેણ છે, એનો ઉપયોગ કરતો આવ્યો છે. હવે એને બદલે સબમર્સિબલ પંપ આવી ગયા, મોનોબ્લોક પંપ આવી ગયા, સોલર પંપ આવી ગયા. સિંચાઈ પદ્ધતિઓ જેવી કે ટપક સિંચાઈ પદ્ધતિ છે અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. એટલે સિંચાઈની પરિસ્થિતિઓ બદલાણી છે એ આપણે સમજાવવાનું છે. ત્યાર પછી રાસાયણિક ખાતરની વાત કરી. રાસાયણિક ખાતરો છે એમાં DAP, ડાય એમોનિયમ ફોસ્ફેટ, NPK, નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ મિશ્રિત ખાતર, જેને પોટાશ કહેવાય, એ ખાતરો છે, યુરિયા છે. તો આવા ખાતરો, જૈવિક ખાતરો છે જેને બાયોફર્ટિલાઇઝર્સ આપણે કહીએ છીએ, પ્રવાહી જૈવિક ખાતરો છે, બાયોટેક બિયારણો છે વગેરેનો ઉપયોગ વધ્યો છે. આ ઉપયોગ થવાને લીધે જ આપણે કહી શકીએ કે ટેકનિકલી આપણો દેશ સદ્ધર થયો છે, ખેતી ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે સુધારા આવ્યા છે. ત્યાર પછી ખેડૂત છે એ પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરે અને જૈવિક નિયંત્રક સાધનો જેમ કે બાયો કંટ્રોલને ઉપયોગ કરતો આવ્યો છે. હવે પહેલાં કરતાં સુધારો થયો છે, કે બાયો કંટ્રોલ હવે માણસ પોતે કરતા શીખ્યો છે. પાક સંરક્ષણની દવા છાંટે, જંતુનાશક દવાઓ છાંટી દે છે એક વખત, અને જૈવિક નિયંત્રક પદાર્થોનો ઉપયોગ કરે જેને બાયો કંટ્રોલ કહેવાય, એનો ઉપયોગ શરૂ કરી દીધો છે ખેડૂતે. આ બધા ઉપયોગ સ્ટાર્ટ કરી દીધા છે, શરૂ કરી દીધા છે, ને હવે પહેલાં કરતાં પાકનું સંરક્ષણ સારી રીતે થઈ શકે છે એ આપણે સમજાઈ શકીએ એક્ઝામમાં. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર ગ્રામ્ય સેવકો દ્વારા ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે અને ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમારે પાક કેવા છે, કેવી રીતે લેવાય, એનો આપણે પાક સંરક્ષણ માટે શું ઉપયોગમાં લઈ શકીએ એની માહિતી, એની માટે ટ્રેનિંગ સેન્ટર આવેલા છે. પછી ગુજરાત છે તો ગુજરાતની અંદર કૃષિ મેળાઓ યોજાય છે અને કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે. ખેડૂતો શિક્ષિત બને તો ફાયદો છે. એજ્યુકેશન હવે ફર્ટિલાઇઝર્સ છે જેમ કે જંતુનાશક છે, પછી બાયોટેકનિકલ સુધારા થઈ રહ્યા છે તો એની માહિતી આપવી પડે અને માહિતગાર કરવા પડે, જેથી ભવિષ્યમાં ખેડૂત ભણેલા ગણેલા હોય તો વધારે પ્રશિક્ષિત હશે તો ખેતી પણ આધુનિક તો થશે કે નહીં. તો આ પણ એક મહત્ત્વની આપણે વાત કરવાની છે. પછી દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ છે, કૃષિ મહાવિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી, અહીંયા કૃષિ યુનિવર્સિટીઓ સ્થપાણી છે. કૃષિ યુનિવર્સિટીઓ સ્થપાણી છે તો ખેડૂતો પ્રશિક્ષણ લઈ, ટ્રેનિંગ લઈને આગળ વધી શકે. પછી કૃષિકોને સંશોધન કરતી ICAR નામની સંસ્થા, આઈ મીન્સ ઇન્ડિયન, સી એટલે કાઉન્સિલ, પછી ઓફનું તો બરાબર છે, પછી એ એટલે એગ્રીકલ્ચરલ અને રિસર્ચ, આર એટલે, તો ટૂંકમાં આ એક સંસ્થા છે ICAR અને બીજી DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આવી સંસ્થાઓ કાર્યરત છે જેથી ટેકનિકલ સુધારા જે છે એ વધારે સારા થઈ શક્યા છે અને એને લીધે કૃષિ ક્ષેત્રે સુધારા થવાથી પાક સંરક્ષણ સારી રીતે થાય એ આપણે જાણી શક્યા. ફરી આપણે આવા જ મહત્ત્વના લેક્ચર લઈને મળવાના છીએ. ચાલો ધ્યાન રાખજો, આજે તમારે ખાસ તરત જ આ લેક્ચર જોઈ લેવાનું છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા. પછી આપણે જંગલોના પ્રકાર કરવાના છે, આપણું ફાઇનલ છે બરાબર ને. આ બે જ આપણે લેક્ચર કરશું તો આપણને ફાયદો છે. કૃષિ ક્ષેત્રે સુધારા,
અને પછી હવે જંગલોના પ્રકારો કરવાના છે, બરાબર. પછી પ્રાણી સંપત્તિ છે એને આપણે પ્રશ્નો તરીકે લેશું. ચાલો નેક્સ્ટ ટાઈમ ફરી મળીએ, ત્યાં સુધી મહેનત શરૂ રાખો, હવે મહેનત કરવાનું ભૂલવાનું નથી.